धरमपुर नजीक आवेला बेसदरा गामना लोकोने अंतिम संस्कार माटे गामाथी पसार थती नदीना सामे किनारे आवेला स्मशान गृहमां जवुं पड़तुं होवाने कारणे चोमासाना चार महीना खूब ज विकट परिस्थितिमांथी पसार थवुं पड़े छे। बेसदरा गामनी लावरी नदीना सामा कांठे आवेला स्मशान गृहमां हालमां चोमासा दरमियान पाणी होवाने कारणे मृतदेहने कमर सुधीना पाणीमां જીવના જોખમે ડાકુ સ્મશાન ભૂમિમાં લઈ જતા હોય છે। હાલમાં છગનભાઈ રામજીભાઈ નામના વ્યક્તિનું અવસાન થતા સ્થાનિક યુવાનો કમર સુધીના પાણીમાં ઉતરી અંતિમ વિધિ માટે લાકડા પહોંચતા કર્યા હતા અને નનામીને પણ જીવના જોખમે પાણી વચ્ચે સ્મશાન ગૃહમાં લઈ જવું પડ્યું હતું। દર ચોમાસામાં આ સ્થિતિ ઊભી થતા બેસરડા અને ચિંચોઝર તેમજ જરિયા જેવા ગામના લોકોને અંતિમ વિધિ માટે પણ ખૂબ જ મુશ્કેલીમાં મુકાવવું પડે છે, જે માટે સરકાર લાવરી નદી ઉપર બ્રિજ બનાવી આપે તેવી માંગણી ગ્રામજનો કરે છે। સમસ્યા તો એ છે કે બેસદરા ગામમાં લાવરી નદી પર અમારા નિશાફળિયામાં આવેલ સ્મશાન ભૂમિ વર્ષો પુરાણી જૂની એ અમારે ચિંચોઝર ગામના આવે ઘરિયા ગામના અમારે બેસદરા ગામના ત્યાં જ આવે। કોઈ મૈયત થાય ત્યારે અમારે છે ને એ સ્મશાન અહીંયા જ અમારે બેસદરા નિશાફળિયા તો ત્યાં છે ને જવા આવવા માટે થોડીક તકલીફ પડતી છે કે જ્યારે નદીનું પાણી થોડુંક ભરાઈ જાય અને એવા સંજોગોમાં કોઈ વૃદ્ધ માણસ કે કોઈ બીમારીમાં કોઈ માણસ મરી જાય મૈયત થાય ત્યારે લઈ જવાનું તો થોડી અમને તકલીફ પડે તો બ્રિજ બને તો વધારે સારું। અત્યારે હમણાં હા દસેક દિવસ પહેલાં અઠવાડિયા વધારે થઈ ગયા 15 દિવસ પહેલાં એક છગનભાઈ રામજીભાઈ ભરસક કરીને ભાઈ છે ને બીમારીમાં એક્સપેક્ટ થઈ ગયા તો એમને લઈ જવામાં અમારે કેટલા ઊંડા લઈ જવામાં નદીમાં પાણી હતું કમર જેટલું અને એમાં અમે લઈ ગયા અને લાકડાને એવું લઈ જવા માટે મહા મુસીબતે ત્યાં અમે લઈ ગયા તો એવા સંજોગોમાં ખરેખર અધિકારી લોકો ધ્યાન દે અને અમને જો એક બ્રિજ મંજૂર કરી આપે તો વધારે સારું। અને સાઇટમાં બીજી એક વાત એવી છે કે આ બાજુ એક ખેડૂત ખાતેદારની જમીન છે તો એક બાજુ વેણ કરી દીધેલું છે તો એ વેણ ખરેખર પહેલી બાજુનું થાય ને આ બાજુ પ્રોટેક્શન જે બને તો જે પ્રોટેક્શન બને તો ખેડૂતોની જમીન બચી જાય।